ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસે કઈ રીતે એક સેટઅપ બની રહ્યું છે વૈશ્વિક બજારથી? જો આજનું સેટઅપ આપણને થોડુંક મિશ્ર લાગી રહ્યું છે, કારણ કે ગઈકાલે જો અમેરિકાના જે બજારો છે આપણને એક નવા રેકોર્ડ સ્તર પર બંધ થતા જોવા મળ્યા, અને ત્યાં પણ જે રિકવરી આવી અને જે સારી એવી તેજી જોવા મળી એ લગભગ છેલ્લા કલાકોની અંદર જ સારી એવી તેજી આવી હતી, અને રેકોર્ડ સ્તર પર આપણને ત્રણે ત્રણ ઇન્ડેક્સીસ બંધ થતા જોવા મળ્યા છે. ખાસ કરીને મિડ ફેબ્રુઆરી બાદ આપણને રસેલ 2000 કે જે જ્યાંનું સ્મોલ કેપ ઇન્ડેક્સ છે એની અંદર સૌથી વધારે ઉછાળો આપણને ગઈકાલના સેશનની અંદર જોવા મળ્યો છે. અને ગઈકાલે લગભગ S&P 500 ને તમામ જે સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ છે ત્યાં પણ આપણને એક સારી એવી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. હવે ખાસ કરીને અત્યારે માર્ચ એન્ડિંગનો સમય ચાલી રહ્યો છે, એટલે ઘણા બધા પેન્શન ફંડ્સ છે કે ઘણા બધા ફંડ્સ છે જેના દ્વારા રીબેલેન્સિંગ કરવામાં આવશે પોતાના પોર્ટફોલિયોમાં. જ્યાં થોડું આપણને પ્રોફિટ મળતું દેખાયું છે ત્યાં આગળથી આઉટ થશે, અમુક વેલ્યુ બાઇંગ અહીંયા ઇમર્જ થતું દેખાશે. એટલે જે પ્રકારની પરિસ્થિતિ આપણે થોડા સમય પહેલાં ભારતીય બજારોમાં જોઈ છે કે જ્યાં આગળ પ્રમોટરો દ્વારા એક્ઝિટ કરવામાં આવી છે કે ફંડો દ્વારા વેચવાલી કરવામાં આવી છે, એવું અહીંયા પણ હવે તમને અમેરિકાના બજારોમાં જોવા મળશે. હવે આવતીકાલે અહીંયાથી ખાસ કરીને US PCEના આંકડા આવવાના છે, જેના પર પણ આપણે અહીંયાથી ખાસ નજર રહેશે. જો કે અમેરિકાના બજારો આવતીકાલે આવનારા આંકડા પછી આવતીકાલના સેશનમાં એના પર રિએક્ટ કરતા દેખાશે, પરંતુ એને લઈને આપણે હવે સીધું સોમવાર સુધીની રાહ જોવી પડશે, કારણ કે આવતીકાલે આપણા બજારોમાં રજા છે. એટલે ખાસ કરીને અહીંયાથી આ વાતનું ધ્યાન રાખજો. ગઈકાલે આપણને અહીંયાથી સારી એવી તેજી જોવા મળી હતી, પરંતુ બીજી તરફ એક તરફ ગોલ્ડ જોઈ લો, ગોલ્ડમાં પણ સારી એવી તેજી છે. સતત ત્રીજા દિવસે તેજી યથાવત છે, અને કોમેક્સ પર $2200 નીચે અત્યારે આપણને ભાવ સોનાના યથાવત જોવા મળે છે. 21 માર્ચે આપણને જોયું હતું કે 2222ની ઉપર સુધી ભાવ અહીંયા પહોંચતા આપણને જોવા મળ્યા હતા, અને અત્યાર સુધી માર્ચમાં લગભગ 7% ઉછાળો આપણે સોનાની અંદર જોઈ ચૂક્યા છીએ. અને એક રાતમાં જે ગોલ્ડ માઇનર્સ ETF છે લગભગ 3.5% જેટલો આપણને વધતો દેખાયો હતો. એટલે અહીંયાથી એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે સોનામાં જે રીતની તેજી બિલ્ટઅપ થઈ રહી છે, ફરી એક વખત આપણને અહીંયા નવા રેકોર્ડ હાઈ જોવા મળે છે કે નહીં એની પણ એક વખત ધ્યાન રાખતા રહીશું. આ બીજી તરફ એશિયાના બજારો જોઈ લો, અત્યારે આપણને નિકેઈની અંદર સારો એવો 1.5% ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. શાંઘાઈ હેંગસેંગ બંને થોડાક પોઝિટિવિટી સાથે કામકાજ ચોક્કસથી કરી રહ્યા છે, પરંતુ જે કોસ્પી છે, તાઇવાન છે, સ્ટ્રેટ ટાઇમ્સ છે, આ બધાની અંદર આજે આપણને લાલ નિશાનની અંદર કારોબાર જોવા મળી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે આપણું નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન જોઈ લો, તો ગઈકાલનું ફ્યુચર્સનું ક્લોઝિંગ છે 22167નું, અને અત્યારે આપણને 22176નું નિફ્ટી જે છે એ ઇન્ડિકેશન આપી રહ્યું છે. એટલે માત્ર 9 પોઈન્ટ જેટલી અપસાઇડની અહીંયાથી આપણને ખાસ એ જોવા મળી રહી છે. પરંતુ ખાસ વાત, આજે મંથલી એક્સપાયરી છે એટલે ઘણી મોટી મુવમેન્ટ આવી શકે છે, એટલા માટે જ અત્યારે આપણને થોડીક મ્યુટેડ સંકેતો મળી રહ્યા છે. જોઈએ આજના દિવસમાં આપણના બજાર કેવું છે, પરંતુ ઓલમોસ્ટ અત્યારના સંકેતો જોઈને તો એવું લાગે છે કે થોડું ફર્સ્ટ સેશનની અંદર આપણને મ્યુટેડ કારોબાર જોવા મળશે, પરંતુ સેકન્ડ હાફની અંદર આપણને મોટી મૂવ કદાચ બજારમાં આજે આવતા જોવા મળી શકે છે. જી.